વડોદરા શહેરના દાણા ચોકડી સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે મધ્ય ગુજરાતના જિલ્લાઓની મહિલા કોંગ્રેસ સમિતિની મીટિંગ યોજાઈ હતી, જેમાં મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની મહિલાઓ, હોદ્દેદારો તેમજ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે બંને મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ તથા ભાજપ દ્વારા કમર કસીને તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે, જે અંતર્ગત વડોદરાના દેણા ચોકડી સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે બુધવારના રોજ મધ્ય ગુજરાત મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની મહિલા સદસ્યોની મિટિંગનું આયોજન કરાયું હતું. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિતોનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ મધ્ય ગુજરાતના વિવિધ તાલુકાઓ તથા જિલ્લાઓમાંથી કોંગ્રેસ પક્ષમાંથી વિજેતા બનેલા મહિલા ઉમેદવારો તેમજ હોદ્દેદારોની આગામી ચૂંટણી સંદર્ભે અભિપ્રાયો મેળવ્યા હતા. તાલુકા જિલ્લાની ચૂંટાયેલી મહિલાઓએ પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા. ત્યારબાદ અમદાવાદ જિલ્લાના પ્રભારી કામિની બહેને જણાવ્યું હતું કે મહિલાઓને 50% આરક્ષણ મળ્યું છે, તેનો આપણે લાભ ઉઠાવતા નથી. હોદ્દો લેવાથી પક્ષ મજબૂત બનતો નથી, પરંતુ સમયાંતરે મિટિંગોનું આયોજન કરી પક્ષનું માળખું મજબૂત બનાવવા પર ખાસ ભાર મૂક્યો હતો. ત્યારબાદ સોનલબેને જણાવ્યું હતું કે દરેક જિલ્લા કક્ષાએ મહિલા સંમેલન યોજી તેમજ તાલુકા કક્ષાએ પણ સંમેલન યોજી કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા માટે ખાસ ભાર મૂક્યો હતો. તેઓએ કૃષિ કાયદાનો વિરોધ કરવા પણ ખાસ ભાર મૂક્યો હતો. હાલમાં મોંઘવારી જે ઝડપે વધી રહી છે તે મુદ્દો પણ પ્રજા વચ્ચે લઈ જવા ખાસ ભાર મૂક્યો હતો. ત્યારબાદ પ્રભાબેને જણાવ્યું હતું કે આપણે ચૂંટણી લડવાની છે, તે અગાઉને આપણે પૂરતી તૈયારી કરવી પડશે. જે બહેનો ટિકિટ માગે છે તેઓને મહિલા કોંગ્રેસ સહકાર આપશે. ખેડૂતોનો આંદોલન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે, તેમ તેઓએ જણાવ્યું હતું. વડોદરા જિલ્લા કોંગ્રેસ